नमस्कार, आप જોઈ રહ્યા છો વિસનગર કે ન્યૂઝ। આવો જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। ઓમકાર પ્લાયવુડ એન્ડ હાર્ડવેર સતત 15 વર્ષથી 16મા વર્ષમાં નવા રૂપરંગ સાથે શરૂ થયેલ છે। પ્લાયવુડ હાર્ડવેર ઇમ્પોર્ટેડ લેમિનેટ અને ઇન્ટિરિયર પ્રોડક્ટ એમ જ ફેન્સી લોક ફેન્સી હાર્ડવેર નો મોટી રેન્જ લાઇવ ડિસ્પ્લે સાથેનો એસી શોરૂમ 3D વોલપેપર ખરીદવા માટે ઓમકાર મહેશ પટેલ ડેરીવાલા અને હર્ષદ પટેલ। આજે અમારી ટીમ વિસનગરના મહેસાણા રોડ પર આવેલી લક્ષ્મી સોસાયટીમાં રહેતા રાજુ મહારાજના ઉલામણા નામથી ઓળખાતા રાજુભાઈ એ જોશી શહેરના પ્રસિદ્ધ જ્યોતિષકાર અને કથાકાર તરીકે જાણીતા છે। જેઓએ શહેરના અગ્રણી વ્યક્તિઓને ત્યાં વિવિધ પ્રસંગો અને સન્માન સમારંભમાં એવોર્ડ મેળવ્યા છે। શહેર જ નહીં પણ ગુજરાતભરમાં જેમની નામના સારા જ્યોતિષકાર ભાગવતકાર અને વિદ્વાન બ્રાહ્મણ તરીકે થાય છે। રવિવારે થનારા સૂર્યગ્રહણ વિશે અમે તેમની પાસેથી માહિતી મેળવી હતી। આવો આપણે તેમની પાસેથી આવતીકાલે થનારા સૂર્યગ્રહણ વિશે જાણકારી મેળવીએ। રાજવીર જે આવતીકાલે સૂર્યગ્રહણ થઈ રહ્યું છે, સાંભળ્યું છે કે લગભગ 1964 પછી આપણે યુદ્ધ થયું હતું ચીન જોડે, એવા જે કંઈક ગ્રહો આવી રહ્યા છે કાલે સૂર્યગ્રહણ એવું કંઈક ભારે છે, તો આપણે એવું લોકોને એના માટે શું સાવચેતી રાખવી? આ મહિનાની અંદર એક જ વાર 3 ગ્રહણો આવ્યા। હા, પૂનમે ગ્રહણ ગયું, આ ગ્રહણ અમાસનું છે જે આપણે ભારતની અંદર અને ગુજરાતની અંદર સંપૂર્ણ રીતે આપણે પાળવાનું છે, અને આ ગ્રહણ સૂર્યગ્રહણ છે। આના પછી જે ગ્રહણ આવશે ચંદ્રગ્રહણ, બંને ચંદ્રગ્રહણ આપણે પાળવાના નહોતા, પણ જે 3 ગ્રહોની જે અસર મહામારી એટલે કે જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે અને એની અંદર ત્રણે ગ્રહણો આવવા, મને જ્યારે સૂર્યગ્રહણની શરૂઆત થઈ ત્યારે ચીનની અંદર પછી મહામારીની શરૂઆત થઈ હતી, તો એવા જે લક્ષણો આપણને અત્યારે દેખાઈ રહ્યા છે। તો આ વખતે આપણે જાહેર જનતાને એક વિનંતી કરીએ કે આ જે ગ્રહણ છે એ ખૂબ જ ખરાબ છે, લોકો માટે શુભ નથી। આ ગ્રહણ કંકણાકૃતિ સૂર્યગ્રહણ અમાસના દિવસે મિથુન રાશિ મૃક્ષિસ નક્ષત્ર અને આદ્રા નક્ષત્રમાં થઈ રહ્યું છે। આ ગ્રહણ આફ્રિકા, પૂર્વ યુરોપ, એશિયાના ખંડગ્રાસની અંદર દેખાશે, ચીન, મધ્ય આફ્રિકા, પેસેફિક મહાસાગર અને એશિયાની અંદર કંકણાકૃતિ એટલે કે બંગડી આકારમાં સૂર્યગ્રહણ દેખાશે। અને આ ગ્રહણની અંદર જે લોકો પોતાના ઘરની અંદર રહેશે, માનો કે ગ્રહણ શનિવાર આજ રાતથી 10 વાગ્યાથી એનો 12 કલાક પહેલાં એનો વેધ ચાલુ થતો હોય છે, એ વેધ પહેલાં મંદિરને આપણે પડદો ઢાંકી દેવાનો, મંદિરની પાણીની અંદર મંદિરમાં ડાબ મૂકવાનો, પાણીમાં તુલસીપત્ર મૂકી દેવાનું, પછી ઘરની અંદર લોટનો ડબ્બો હોય, તેલનો ડબ્બો હોય, ઘરનું બારણું હોય, તિજોરી હોય, ત્યાં ડાબ મૂકી દેવાનો। આ ડાબ મૂકવાથી હંમેશા આપણું પ્રોટેક્શન રક્ષણ થાય છે, શક્ય હોય તો ડાબની વિંટી હાથે પહેરી લેવાની, અને ત્યાર પછી મંદિરને પડદો રાખી અને જે ગ્રહણનો સમય છે રવિવારે સવારે 10:30 થી 1:30 જે સમય છે એ સમય દરમિયાન કોઈ દીવો નહીં, અગરબત્તી નહીં, ખાલી બેઠા બેઠા જે ભગવાનનું નામ સ્મરણ કરવામાં આવે તો ચોક્કસ 1000 ગણો પુણ્ય એવું કહેવાય છે કે આ સમયે લીધેલા મંત્ર જાપથી આપણને પ્રાપ્ત થાય છે, અને આ સમયે લીધેલું હરિનામ દરેક માણસ માટે કલ્યાણકારી થાય છે। શક્ય હોય તો ગ્રહણ દરમિયાન, અત્યારે વિજ્ઞાનનો યુગ છે છતાં પણ લોકો જો બહાર ન નીકળે અને ગ્રહણનું ચુસ્તપણે પાલન કરે એવો મારો પોતાનો અંગત એક મંતવ્ય છે, લોકોને મારી એક સલાહ છે, મારી લોકો માટે એક સુંદર ભાવના છે કે જો લોકો ઘરની અંદર રહી અને શાંતિથી ભગવાનનું નામ સ્મરણ કરે તો આ ગ્રહણની મહામારીથી આપણે બચી શકીશું। બાકી આ ગ્રહણ ખૂબ જ ખરાબ છે, એક જ મહિનામાં 3 ગ્રહણ આવવા, એ પણ દેશ ઉપર, આપણા ઉપર વ્યક્તિગત, જ્યાં જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ, આવી પણ પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે, રાજકીય ભૂકંપ પણ આની અંદર આવી શકે છે। તો આવી તમામ મહામારીથી બચવા માટે આપણે આ ગ્રહણથી બચવા માટે આપણે ઘરમાં રહી અને ભગવાનનું નામ સ્મરણ કરીએ, વિશ્વની શાંતિ માટે, વિશ્વની મહામારીની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ અમને આવા સંકટોમાંથી બચાવો, લોકોનું કલ્યાણ થાય। અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034, અલ્પેશ બારોટ 93774-26544, વિસનગર કે ન્યૂઝ।